કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જે વિચાર વિસ્તારની સિરીઝ તમારા માટે શરૂ કરેલી છે, જેમાં ધોરણ 6, 7 અને 8માં સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની અંદર જે વિચાર વિસ્તારો તમને ગુજરાતી વિષયની અંદર આવે છે, એ તમામ વિચાર વિસ્તારની આજે આપણે સિરીઝ શરૂ કરી દીધેલી છે, જેમાં આજે ત્રીજા વિચાર વિસ્તાર લઈને હું તમારી સમક્ષ રજૂ થયો છું. તો અગાઉના બે વિચાર વિસ્તાર હજુ સુધી તમે જોયા ન હોય તો વિચાર વિસ્તાર જોઈ અને તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરતા રહેજો. આવા જ ઘણા બધા વિચાર વિસ્તારો તમારા માટે શોધી અને એક સિરીઝ શરૂ કરેલી છે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે શરૂ કરીએ છીએ આજનો ધોરણ 6ની અંદરમાં આવતો ત્રીજો વિચાર વિસ્તાર. તો સાથે સાથે તમે બુક અને પેન લઈને બેસજો, જેથી તમે અત્યારે સાથે સાથે વિચાર વિસ્તાર તમારા બુકની અંદર નોટ ડાઉન કરી શકો. હવે આપણે જોઈએ છીએ આજનો આપણો વિચાર વિસ્તાર. ગઈ સંપત્તિ ફરી સાંપડે, ગયા વણે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. તો આ વિચાર વિસ્તારને હવે આપણે પરીક્ષાની અંદર કઈ રીતે લખવાનો હોય તેના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું, જેમાં આ પંક્તિઓમાં કવિએ સમય અને જિંદગી કેવા મૂલ્યવાન છે તે સમજાવ્યું છે. આપણી સંપત્તિ લૂંટાઈ જાય કે ખર્ચાઈ જાય તો કાળક્રમે મહેનત કરીને પાછી મેળવી શકાય છે. દરિયાની સફરે ગયેલા વહાણ પણ પાછા વળી શકે છે, પણ જે અવસર એટલે કે સમય જતો રહે છે તે અને શરીરમાંથી નીકળી ગયેલો પ્રાણ પાછા આવી શકતા નથી. જેમ આપણે પરીક્ષા નજીક આવતી હોય અને ત્યારે આપણે વાંચન ન કરીએ અને દરરોજ એવું કહીએ કે કાલે વાંચીશું, કાલે વાંચીશું, કાલે વાંચીશું, તો એ સમય ક્યારેય પછી પાછો આવતો નથી. એટલે જે સમયે જે વસ્તુ કરવી જરૂરી છે એ ત્યારે જ કરશો તો જ તમને તેનું ફળ મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો મનુષ્ય જીવન અતિ કિંમતી છે, તેથી આ જીવનની એકે એક પળનો મનુષ્યએ સદુપયોગ કરવો જોઈએ. અંતમાં મનુષ્ય જીવનની એક પણ પળ બિનજરૂરી પ્રવૃત્તિઓમાં વેડફી દેવી જોઈએ નહીં. પળ અને પ્રાણનું પણ આપણે જતન કરવું જોઈએ. તો આ રીતે તમારે વિચાર વિસ્તારને પરીક્ષાની અંદર રજૂ કરવાનો હોય છે. વધુ વિચાર વિસ્તાર સાથે નવા વિડીયોની અંદર આપણે ફરી મળીશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો. અમારા સોશિયલ મીડિયા અથવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે, તો ત્યાંથી તમે અમારા સોશિયલ મીડિયા અથવા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો, જેમાં તમને વિડીયોની ડાયરેક્ટ લિંક પ્રોવાઈડ કરવામાં આવશે. અને તમને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, તો તે તમે અમને વોટ્સએપના માધ્યમથી પૂછી શકો છો. આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો, જેથી તમારા જ જેવા વિદ્યાર્થી મિત્રો આ વિચાર વિસ્તારનો વધુ લાભ લઈ શકે. નવા વિચાર વિસ્તાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.